कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। संतप्त मानस शांत हों जिनके गुणों के गान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में। टूंक में बात करिए तो आ 372 नंबर की गाथा ना मूल सुर स्वर मूल सिद्धांत जेने पूज गुरुदेव श्री आज महासिद्धांत एक महासिद्धांत आवा अहोभाव सभर उद्गारों थी ओळखाया छे। केवल ने केवल सार एटलो छे संयोग बुद्धि वाला ने निमित्त नैमित्तिक संबंध में पण करता अने कर्मनो भ्रम अने भ्रांति थाय छे अने स्वभावनी दृष्टिवाळाने व्यवहारे कहेवामां आवतो ज्ञान ज्ञेय संबंधमां पण माल देखातो नथी। कई बे वात करी शलाबेन बोलो। संयोगी बुद्धिवाळाने सहज निमित्त नैमित्तिक संबंध में पण करता कर्मनी भ्रमणा थाय निमित्त आयु एटले कार्य थयु समझाय छे। निमित्त नैमित्तिक सहज निमित्त नैमित्तिक संबंध में पण करता अने कर्मनी भ्रमणा थाय आपणने सौने बस हारी हती ड्राइवर सारो हतो એટલે કેવી કેવી બધી ટ્રાફિક હતી છતાં આપણે સમયસર પહોંચી ગયા કે વહેલા પહોંચી ગયા બોલો સમયસર પહોંચી ગયા એ થવા યોગ્ય થાય છે એ સિદ્ધાંત ખ્યાલમાં હોય છે તો એ અમૃત બની જાય પણ ડ્રાઈવરની ચતુરાઈ ગાડીની નવાઈ નવી ગાડી હતી એટલે કાંઈ પંક્ચર પડવાનો નામ જ નહીં આ બધો નિમિત્તનો પક્ષ છે અને કાંઈ વહેલી સવારે 4 વાગે કાંઈ ડ્રાઈવર કાંઈ એકલા એકલા હાથે બિચારે કાંઈ ચલાવે હું સવારે 3 વાગ્યાથી એની બાજુની સીટમાં બેઠો હતો એમાં આંખ ન લાગવા દીધી મેં મારી ડ્રાઈવરની નહીં મારી બરાબર એને મેં વાતોમાં જો આ કર્તૃત્વ બુદ્ધિનો ફેલાવો કેટલો છે હા ડામરના રસ્તાને ગાડી અડેલી જ નથી ગાડી પેટ્રોલને લીધે ગાડી ચાલી જ નથી કોઈ ડ્રાઈવરે ગાડીને ચલાવ્યા જ નથી ડ્રાઈવરના ચલાવવાથી ગાડી ગિરનાર પહોંચી જ નથી સ્વરૂપ તો આવો છે અને બ્રહ્મણાનો સ્વરૂપ કેવો છે અરે અમે કીધું કે 5000 વધારે લેજો પણ સાવ નવી નકોર ગાડી જોઈએ અમારે આ તારો અભિમાન આ તારો અહમ અને આખી જિંદગી આવા અહમમાં જ આપણે જ્ઞાનીને એમ દેખાતો નથી અને અજ્ઞાનીને એમ જ દેખાય છે
કેટલી વખત ગુરુદેવ શ્રી આવું બોલ્યા, ભગવાન આવું જોતા નથી, અમે પણ આવું દેખતા નથી, જ્ઞાનીને આવું દેખાતો નથી. જ્યારે જ્યારે પણ ગુરુદેવ શ્રી આવું બોલ્યા ને, ત્યારે ત્યારે મને પ્રવચન સારની એક વાત બહુ યાદ આવી. આગમ ચક્ષુ બનો. કેવા ચક્ષુ બનો? આગમ ચક્ષુ સાહુ, સાધુ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા હંમેશા. દર્શનભાઈ, ધંધો ચાલે છે એની મેળે ચાલે છે, પૈસા આવે છે એની મેળે આવે છે, મારો તો કેવળ એમાં યોગ અને ઉપયોગ બરબાદ થાય છે. શું કીધું? મારો મારા યોગ અને ઉપયોગનો એમાં યોગદાન છે એમ નહીં જોવાનું. ભૂપતભાઈ, મારો યોગ મારામાં ઉપયોગી કેમ નથી થતો? ઉવોગે ઉવોગો, ગાથા નંબર 100 સંવર અધિકાર પહેલી ગાથા 181 ને. ઉવોગે 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 ઉવોગો, ઉપયોગ ઉપયોગમાં જ, ઉપયોગનો ઉપયોગમાં રહેવું હોવું, ઉપયોગની આના જેવી કોઈ બીજી ઉપયોગીતા નથી. ખ્યાલમાં આવ્યું? ઉપયોગ એટલે ઉપયોગ સ્વરૂપમાં, એમ આત્મામાં જ્ઞાન અને દર્શન ચેતનાનો ઉપયોગનું રહેવું છે તો ખરો જ, ઉપયોગમાં જ ઉપયોગ છે, પણ માનવામાં છે નહીં. એટલે વહેંચણી છે ને આ આ વ્યાખ્યાનોમાંથી આપણને એટલું સમજાય છે, આખું જગત સંયોગોની ભ્રમણામાં પડેલો છે, જ્ઞાની સ્વભાવના રથ પર ચઢેલો છે. બોલો બેનો, શું કીધું? તમે લખ્યા જ રાખશો, સાંભળો શું કીધું. હા બરાબર, આખું જગત સંયોગોના બળદ ગાડામાં ચડેલો છે. આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આને લીધે આમ થયું. અને જ્ઞાની તો ચિન્મૂર્તિ મન રથ પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો. આપણને કેદી વિદ્યારૂપી રથ પર આરૂઢ થવાનો અવસર મળશે? અવિદ્યા ક્યાં સુધી? અવિદ્યાના બળદ ગાડામાં જ ક્યાં સુધી આપણે આ વિદ્યારૂપી રથમાં કેદી સવાર થશો? જ્ઞાની સ્વભાવના રથ પરથી નીચે ઉતરતા નથી, અને અજ્ઞાની સ્વભાવના રથ પર ચડતા નથી. આ 372મી ગાથા અમને ઘડો બનાવતો કુમાર દેખાતો નથી. તો તને હું રસોઈ બનાવું છું, હું ધંધો કરું છું, હું સમાજની વ્યવસ્થા હા સંભાળું છું, બધાને લઈ લેવાના એમાં, જ્યાં જ્યાં જે જે ફસાયેલા છે ત્યાં ત્યાં તેને સમજો. હું દવાની દુકાન હલાવું છું, હા મારા પપ્પા તો રિટેલનો ધંધો કરતો, તમને કહું છું મારા પપ્પા તો રિટેલનો ધંધો કરતો, એના જતા રહ્યા બાદ મારી માએ મને ઠપકો આપ્યો, તું તારા બાપથી કંઈક આગળ વધીને કરી બતાવો તો હું તને બાપનો જાયો દીકરો સમજું. તું સાવજ છે, સાવજ. સાચી વાત છે, સાવજ જ છે. સાવજ એટલે પશુ. તારે પરમેશ્વર તત્વને સમજવા માટે જન્મ થયો હતો, તો જગતને રવાડે ચડ્યો છે. દરેક માને પોતાના લખપતિ પતિ એની જગ્યાએ પોતાનો દીકરો કરોડપતિ થાય તો એમ થાય કે વાહ, એકે હજારા છે. શું એકે હજારા છે? એ તારી મોહની પટ્ટી બાંધેલી છે, તું ગાંધારી છે. ગંધારી તો ખરી જ, હા ગંધારી એટલે મોહની દુર્ગંધ ફેલાયેલ છે ને તારા અભિપ્રાયમાં, ને ગાંધારી છે આંખે પટો બાંધેલો છે.
ગાંધારી કઈ આંધળી નહોતી, ખબર છે? ગાંધારી ગંધાર દેશની રાજકુમારી, એ કઈ જન્માંધ નહોતી, પણ મારો પતિ આંધળો છે ને તો હું કેવી રીતે આંખે જોઈ શકું? મારે મારે આંખે આંખે પટ્ટી બાંધવી છે. બહાર કેમ બેઠા છો? અંદર આવો. સમજાય છે? આ બહુ સમજવા જેવી વાતો છે. ગાંધારી કઈ જન્મે આંધળી નહોતી, પણ પતિની ભક્તિ કેવી? મારો પતિ ધૃતરાષ્ટ્ર જોઈ ન શકે ને હું કેવી રીતે જોઈ શકું? એને હસ્તિનાપુરનો કૌરવ વંશનો સર્વનાશ. હા, સર્વનાશમાં ઊભા થતા પ્રસંગોને ટાળી ન શકી, કેમ કે સવાલ પુત્રનો હતો ને દુર્યોધનનો હતો. તો આંખે મોહની પટ્ટી બાંધી હોય છે તો અંધાપો, આંખ હોવા છતાં પણ એવો જ અંધાપો આવે જેવો ગાંધારીને. જાન બુજ કર અંધ બનત હૈ આંખન બાંધી પાટી. આપણી વાત છે બધાની. હા, દીકરાને નમોકાર મંત્રના ઠેકાણા ન હોય તો એ માવતર મન ભરી ભરીને એના વખાન કરે, કા સમયસર ધંધો કરે. હા, કરોડો રળે, એક સુવિધા માગો તો 10 સુવિધા ધરે. તો તારે દીકરો જોઈએ સંસ્કારી, સંસ્કારી દીકરો જોઈએ કે સંસારી જીવ દીકરો જોઈએ? સંસ્કારી દીકરો જોઈએ કે સંસારી દીકરો જોઈએ? બોલો. હા, મુકુદભાઈ કહે શું બોલવાનું સાહેબ એમાં? બહાર નીકળ્યા. ખરેખર એટલું સરસ પ્રવચન છે, આંખ બંધ કરીને શાંતિથી સાંભળે ને હોશ ઉડી જાય છે. કેટલા દલીલો, કેટલા દાખલા, હા, કેટલો માર્મિક સિદ્ધાંત, પર્યાય પર્યાયની સ્વતંત્રતા, દ્રવ્ય દ્રવ્યની સ્વતંત્રતા, અને સ્વતંત્રતાને નિહાળનારા સર્વજ્ઞ ભગવાન, સ્વતંત્રતાને કહેનારા તીર્થંકર ભગવાન, એના સંદેશો આપનારા નિર્ગ્રંથ મુનિ ભગવંતો, અને એનાથી આખી વિપરીત ધારા આપણી. તીર્થંકરો બેસે તો બેસે કેવી રીતે? ગુરુદેવ હૃદયમાં વિરાજે તો વિરાજે કેવી રીતે? બતાવો. હા, કેટલી અવળ ચંડાઈ છે, હા, કેટલી ઊંધાઈ છે. બહુ ખરેખર જીવનમાં આ બધી બાબતો માણવા જેવી છે. પણ આવો છે ને, આમ મને આચાર્ય પૂજ્યપાદ દેવના, અમને મેં ગોંડલમાં એ વાત કરી હતી ભક્તિમાં, ત્યાં ગોંડલમાં શાંતિનાથ ભગવાન છે ને, મૂળનાયક શાંતિનાથ ભગવાન છે. તો શાંતિનાથ ભગવાન ના એના સંબંધ વિશેષ આચાર્ય પૂજ્યપાદ સાથે બનેલી ઘટના. વિદેહ ક્ષેત્રથી જ્યારે પાછા ફરતા હતા પૂજ્યપાદ આચાર્ય, ત્યારે એમની દ્રષ્ટિ જતી રહી. વિમાન નીચે ઉતર્યો, જે મંદિરમાં ઉતર્યો એ મંદિર હતો મૂળ નાયક શાંતિનાથ ભગવાન. ત્યાં એમણે શાંતિનાથ ભગવાનની શાંત્યાષ્ટક કરીને એક સ્તુતિ લખી. આપણને એવું લાગે કે ભાઈ વિશ્વ શાંતિ માટે આપણે શાંતિપાઠ બોલીએ છીએ, નહીં, એની સાથે શાંતિપાઠનો કાંઈ સંબંધ નથી. પૂજામાં જે આપણે શાંતિપાઠ બોલીએ ને, વિશ્વ શાંતિ સાથે કાંઈ લેવું દેવું નથી. પૂજ્યપાદ આચાર્ય પોતાના આનંદ માટે 8 શ્લોકો લખ્યા. શાંતિનાથ મુખ શશી ઉનહારી, ઓરિજિનલ સંસ્કૃતમાં છે, એની પાછળના પાના ઉપર જિનેન્દ્ર રચનામાં આપેલ જ છે. મને ત્યારે પણ વિચાર આવ્યા, પછી એ વિચાર આવે છે, ઘણી વાર વિચાર આવે
पूज्यपाद आचार्य तो भाव भक्ति सबर भक्ति करी दृष्टि पाछी आवी। आपने दृष्टि क्यारे आवशे? तत्वनी दृष्टि, तत्वनी दृष्टि आपने क्यारे आवशे? के दी अपने निमित्त नैमित्तिक संबंध में करता कर्म बुद्धि नी दृष्टि विसरशु? के दी भूलाशे? संयोगी बुद्धि के दी विलय पामसे? समझाई छे? हाँ, के दी अज्ञान दूर भागसे एम हूँ कहू छू। प्रकाश भाई संभळाई छे? हवे हूँ जे छेल्ला पाना वाँचवा माटे मैं आप सौने कीधु तू ने ई वाँची आपणे। બે ન્યાય કયા છે આ છેલ્લા પાના ઉપર? હાર્ડ કોપી જે પુસ્તક આપણા હાથમાં છે 123મું પાનું, બરોબર? એમાં તમે જુઓ આ 372મી ગાથા, એના અંગે ગુરુદેવશ્રીના કેવા અદ્ભુત ઉદ્ગારો છે, શું બોલે છે જો સ્વામીજી સ્ક્રીન ઉપર દેખાય છે? હા, જો આ પ્રકરણ જુઓ બધાય મળ્યું, ભારે ગાથા 372, સમજાણું? ત્રણ કાળ ત્રણ લોકના ભગવાને જોયેલા આત્માને ને પરમાણુને ભિન્ન ભિન્ન વહેંચી નાખ્યા, સમજાય છે? આ વિભાજન વસ્તુ વિભાજન છે, આ વહેંચણી છે, સમજાય છે? શું બોલું છું? આ વહેંચણી છે ભૂપતભાઈ, નાનો બાળક ખાવા બેઠો હોય ને, એને ખબર નથી હોતી કે રોટલી દાળ સાથે કે શાક સાથે કેવી રીતે ખવાય, બાળક એને શીખવાડતી નથી સાવ નાની ઉંમરમાં, પોતે જ કોળીઓ બનાવીને મોઢામાં નાખે છે, મોઢામાં જ નાખે સીધા, પછી ધીમે ધીમે જરીક મોટો થાય એટલે હાથમાં આપે, જરીક ધીમે મોટો મોટો થાય પછી એને કોળિયાએ બનાવતા આવડે, પછી એને માની ગરજ ચાલતી નથી, માં પણ સમજે છે હવે એ સ્વતંત્ર અને સ્વાધીન છે, એને હવે કોળિયા બનાવતા આવડે છે, કોળિયાએ હાથમાં લેતા આવડે છે અને મોઢામાં લેતા આવડે છે। જે દી માને આ વાતનો ભાવ ભાષણ થાય અને જે દી એ તો ખવડાવતી જ નથી પછી તો, પણ જે દી બાળકને આ વાતનો ભાવ ભાષણ થાય ને પછી માના હાથ એને ગમતા નથી। જોઈ આશો નાના બાળકને એ માના હાથને આમ હા ફંગોળી દે, મને આ ખાતા આવડે છે। જો આ સ્વયંભૂ ભાવનાની શ્રદ્ધા કેવી હોય છે, મને હવે ખાતા આવડે છે, સ્વાધીન બનવાનું, હંમેશા સ્વાધીનતામાં માનવાનું, પાંગળાપણું કોઈ પણ બાબતમાં સ્વીકાર્ય નથી। દર્શનભાઈ, તમે લોકો કદાચ જ્યારે કાર શીખ્યા હશો નાની ઉંમરમાં, કોઈ ડ્રાઇવિંગ ક્લાસ નહીં, કોઈ કાકા બાપાની મદદ નહીં, હા પપ્પા લઈ આવીને ગેરેજમાં મૂકતા, અમે લોકો પાંચ કલાક બહાર કાઢીને શીખી લેતા, બોલો જીવનભર એ વાતને કેવું આગોળીએ છીએ, અમે ક્યાંય શીખ્યા નથી, અમે અમારી રીતે જ। આ સ્વયંભૂ શિક્ષણનો મહિમા આપણને આવે છે કે નહીં? સામેવાળા ડ્રાઇવિંગ ક્લાસ ભર્યા હોય 18, 20, 22, 25 દિવસ શીખ્યા હોય, એ પાંગળા દેખાય આપણને, કેવા દેખાય? પાંગળા દેખાય, એટલે માર્ગમાં છે ને શાસ્ત્રોમાં બે શબ્દો આવે, બોધિત બુદ્ધ અને સ્વયં બુદ્ધ।
बुद्ध एटले ज्ञानी, बोधित बुद्ध अने स्वयं बुद्ध। बोधित बुद्ध एटले जे बीजाना उपदेश वडे, तत्वोपदेश वडे जे पाम्या हो एने बोधित बुद्ध कहेवाय। अने आ भव पूरतू प्राप्त पर्याय पूरतू जेने कोई गुरु नहीं मळ्या कि जेने गुरुनी गरज नहीं साली, पोते पोतानी कोठा सूझती समझा स्पर्शा, एने शू कहेवाय स्वयं बुद्ध। बरोबर, पण एनी देशनामां पूर्वभवमां देशना तो निमित्त एनी देशना लब्धिमां पूर्वभवमां क्यांक ने क्यांक तो गुरुनो योग तो मळेलो ज होय, थयेलो ज होय। एने शास्त्रीय भाषामां कहेवाय सम्यक्तुना बे प्रकार, એક હોય છે નિસર્ગજ, બીજો હોય છે અધિગમજ। તન નિસર્ગાદ અધિગમાદ્વા તત્વા સૂત્રમાં પહેલા અધ્યાયમાં સૂત્ર છે નિસર્ગજ અને અધિગમજ। અધિગમ એટલે ઉપદેશ આદિકનો નિમિત્ત, ભલે ને આ ભાવમાં નથી પણ પૂર્વ ભાવમાં તો એ થયા જ હોય, મળ્યા જ હોય। एक जूना ग्रंथ में मैं वाँचू तू, कोई जीव भव भवांतर में साक्षात तीर्थंकर भगवंतों की स्तुति भक्ति स्तवन भक्ति रस में एवो गलाडूब होय, अने जीव गंधर्व जातिना जीवना पुण्य भेगा कर्या होय, पल्योपम आयुष सुधी सागरोपम आयुष सुधी ભગવંતોની ભક્તિમાં ગળાડૂબ રહ્યા હોય, એ જીવ મનુષ્ય ગતિ અને મનુષ્ય ભાવમાં જ્યારે જાય ત્યારે એને કંઠનો યોગ પણ એવો મળે અને સામે આરાધનાના પ્રસંગો પણ એવો મળે, સંપૂર્ણ જીવન માનવ પર્યાયમાં ભગવત ભક્તિમાં જીવન વિતાવે। આ લખી રાખજો તમે, આપણને ભક્તિ ભાવ કેમ નથી થતા એનું કારણ જન્માણીમાં છે, અને કા એમાં આપણે એટલા ગળા ડૂબ છીએ કારણ જન્માણીમાં લખેલા છે, કા જડ જેવા આપણે જન્માણીમાં એના કારણ છે, કા સાવ નીરસ જન્માણીમાં એના હેતુઓની ચર્ચા છે। રાગની જ ભક્તિ કરી હોય તો જીવ રાચે રાગમાં જ ને, અને વૈરાગ્યની ભક્તિ કરી હોય તો જીવ વૈરાગ્યમાં જ રાચે ને। હા, સમજાણું બધે, પેલા બે રાજકુમારોની વાત નહોતી કરી, આજે પણ હું વિસ્તારથી વાત નહીં કરું। ભરતના બે પુત્રો સુમતિ રાજ જિનરાજ, 60,000 વર્ષ માટે ભરત જ્યારે ગયા હોય ને તો એ 6 ખંડને સાધવા માટે ગયા હોય ત્યારે જ હજારો પુત્રો પેદા થાય, અને 96,000 રાણીઓમાં 66,000 રાણીઓ તો બધી મ્લેચ્છ રાજાઓની રાજકુમારીઓ હોય છે। સમજાય છે કે નહીં તમને? બધાને શું કહું છું, ચક્રવર્તીની કેટલી રાણીઓ હોય? 96,000, એમાં 66,000થી વધારે તો રાજકુમારીઓ બ્લેચ્છ ખંડની હોય, બ્લેચ્છ દેશની। એ 60,000 વર્ષના ગાળામાં હજારો રાજપુત્રો પેદા થાય, અને એ બધું થલ બલ સેના સાથે ચક્રવર્તી ભરતખંડમાં પાછા ફરે। એમાંના એના બે દીકરા સુમતિરાજ અને જિનરાજ, લેચ ખંડમાંથી જ્યારે પાછા ફરે છે આરે ખંડના આ ગીત ગાય છે। કોણ? બાપ ભરત। તો ઓલાને મોઢામાં પાણી આવે છે,
પછી એમણે પૂછ્યું, જેમ આપણે કંઈ પિકનિક માટે જવાનું હોય ને, બહાર ફરવા જવાનું હોય, તો જાણીતા કેવળ જ્ઞાની અને શુદ્ધ કેવળીઓને આપણે પૂછીએ છીએ ત્યાં જવા લાયક સ્થળ કયા, રખડવાના ઠેકાણા કયા, પૂછે છે કે નહીં. અને સલાહ આપનારા બધા શ્રુત કેવળીઓ હોય છે. તો ઓલા દીકરાઓ પૂછે છે બાપને, તમે આટલા ગીત ગાઓ છો ભરત ક્ષેત્રના, ભરતમાં જોવાલાયક સ્થળ બતાવો. ખબર મને શું કીધું, સૌથી શ્રેષ્ઠ કોઈ જોવાલાયક સ્થળ છે તો આદિનાથ ભગવાનનો સમોસરણ છે. હવે એની એક જ હું વાત કરું છું, આખી સ્ટોરી નહીં કરું, તમને થોડીક ભૂખ ઉઘાડવી જોઈએ. અને તો હું બધું જ અહીંયા બતાવું ને, તમને પછી એનો એટલો મહેમાન નહીં આવે. હા, પછી કે ત્યાંથી જરીક આગવું જવાનું, અને ત્યાંથી પાસે છે તમારા કાકાનું એક ગામ છે. કયું ગામ બોલો કાકા, બોલો. પોદનપુર. તો ઓલા દીકરાઓને રસ જ નહીં એમાં. પછી આગળ કથા કેવી છે એ પછી કોક વાર વાત કરશું. અરે, ક્ષીર સમુદ્રનો અમૃત જેવો જળ પીધા બાદ તને બમ્બઈના ચોપાટીના અરબી સમુદ્રના જળ ભાવે કેવી રીતે? આ ક્ષીર સમુદ્રનો જળ છે ભક્તિ ભાવ આરાધના. અને ઇમ્પિરિયરલ ને બીજા બધા જે કાંઈ છે અહીંયા રાજકોટમાં, એ બધા હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રને શું કહેવાય, એટલે બંગાળની ખાડી, ત્રણેય બાજુમાં છે ને ભારતની દિશામાં, બંગાળની ખાડી, નીચે હિન્દ મહાસાગર અને આમ પૂરબમાં અરબી સમુદ્ર. ખારા જળ છે ને, તને ઇમ્પિરિયલના ખારા જળ કેવી રીતે ભાવે છે? તને હોટલના પગથિયા માં પગ મૂકતા પાપ નથી લાગતો? માતે માથે મોત નથી ભમતું? અમારા શ્રીમદજીને તો હીરાની દુકાનમાં જતી વખતે એમ લાગતું. દર્શનભાઈ કૃપાળ, મેં એક વખત એવું બોલ્યો હતો ક્યાંક દેવળાલી કે ક્યાંક અમારા એમ બોલ્યો હતો, તો એ એક વડીલ મને પૂછ્યા કે સાહેબ, તમે શ્રીમદજીના પરિવારના છો? 10-15 વર્ષ પહેલાની વાત કરું છું. સહેજ બોલે ને કે અમારા એમ, હમણાં ન બોલ્યો હું સહેજ, એમ વિચારીને નહોતો બોલ્યો. હા, અમે એના પરિવારના છીએ અને એમાં અમે એના જ પરિવારના છીએ એમ કહેવામાં માનવામાં અમે ગૌરવની અનુભૂતિ કરીએ છીએ. અમને ભારત દેશના કોઈ ગામના કોઈ લખાણી કુટુંબના અને ફલાનાના કુટુંબના અને ફલાનાના કુટુંબના કહેવામાં અમને ગૌરવ નથી અનુભવાતું. કહેવાનો અર્થ એવું છે, આમાં જો ગુરુદેવ કેટલો અહોભાવ કરે છે. ભારે ગાથા 372, ત્રણ કાળ ત્રણ લોકના ભગવાને જોયેલા આત્માને કેટલો વિશ્વાસ આવવો જોઈએ એમાં. હા, એમાં ક્યાંય કિંતુ અને પરંતુને સ્થાન છે? પરમાણુને ભિન્ન ભિન્ન વેચી નાખ્યા અને એક એક સમયની પર્યાય સમય સમયની જો એક એક સમયની પર્યાય સમય સમયની ભિન્ન ભિન્ન કહી દીધી. માત્ર જાણી લીધી એમ નહીં, જગતને માટે કહીએ દીધી, ત્યારે તે તત્વોને એણે વ્યવહારે માન્યા કહેવાય. જો આ પ્રવચન પૂરું થાય છે ત્યારે ગુરુદેવ કહે છે, આવું તે માન્યું ને તો એ વ્યવહારે માન્યું કહેવાય. નિશ્ચય નહીં, નિશ્ચય તો કંઈ જુદું જ છે. વ્યવહારે હો, હજી વ્યવહાર શ્રદ્ધા આનું નામ છે. નિશ્ચય શ્રદ્ધા તો આત્માને જાણે અને શ્રદ્ધા જ્ઞાન કરે ત્યારે આને જાણે શ્રદ્ધા એ વ્યવહાર કહેવામાં. શું સાહેબ, શું સમજાય છે આમાં? હજી તો વ્યવહાર આ પરમાર્થ નહીં. તો આમાં વ્યવહાર શ્રદ્ધાવાળી જે વાત છે ને, ભગવાને જેમ જોયા જેમ જાણ્યા જેમ કીધું,
त्यारे खरेखर केवली पन्नतो धम्मो लोगुत्तम केवली पन्नतम धम्मम शरणम पवज्जामी त्यारे हाचो केवाय। चलो आ एक बात, आ हजी स्टार्टर छे, स्वाध्याय नो स्टार्टर छे, हजी मेन मेन्यू नथी आव्यो, मूळ थाळी तो हजी बाकी छे, कंटाळो तो नथी आवतो ने बधाने, ध्यान छे बराबर? ભરતીબેન હું આ કેવી રીતે હાંકું છું આ ગાડાને ખ્યાલમાં આવે છે? આ હજી વેરી બિગનિંગ છે આ। હા હવે જો જોરદાર ધર્મની વ્યાખ્યા ગુરુદેવશ્રીએ, જો આખું પ્રવચન પૂરું થયું અને ગુરુદેવ આપણને ધર્મની વ્યાખ્યા સમજાવે છે। અહીં આચાર્ય કહે છે છેલ્લો ફકરો, આત્માને રાગ દ્વેષ અને વિષયની વાસનાના વિકલ્પો એનો ઉત્પાદક એના ઉત્પન્ન કરનારા, બોલો બધાય, અમે કર્મને જોતા નથી। હા દર્શનભાઈ, આમાં ખબર છે શું કહે છે? મને બહુ ભૂખ લાગી, ભૂખ કર્મો એ લગાડ્યા નથી, જીવ પોતાની કમજોરીથી ભૂખ્યો બન્યો છે। શું કહ્યું? પોતાની કમજોરીથી ભૂખ્યો બનેલો છે, કોઈ કર્મોને લીધે નહીં। હા ઉદય કર્મ છે, નિમિત્ત છે એની ઘરે, નૈમિત્તિક તો તારા પરિણામમાં છે ને। અને એ નૈમિત્તિક કામ ત્રણ વસ્તુ યાદ રાખજો, જો નૈમિત્તિક વચ્ચે છે, શું કીધું? મારા આંગળા તરફથી જ જજો, નૈમિત્તિક વચ્ચે છે, આ બાજુમાં નિમિત્ત છે, આ બાજુમાં ઉપાદાન છે, તો શું દ્રષ્ટિ નિમિત્ત પર ગઈ એટલે નૈમિત્તિક છે કે નહીં? દ્રષ્ટિ ઉપાદાન ઉપર રહી નહીં માટે નૈમિત્તિક છે। શું સમજાણું? ફડાક દઈને એમ સમય દર્શન થઈ જાય આ વાત જો સમજાઈ જાય। દ્રષ્ટિ નિમિત્ત પર ગઈ માટે નૈમિત્તિક થયું એમ નહીં, દ્રષ્ટિ ઉપાદાન પર ટકી નહીં માટે નૈમિત્તિક। કેટલું સમજાય છે આમાં? હા સોનગઢમાં આપણું મંદિરનું સંકુલન અને આમ સમિતિ, બરાબર, વચ્ચે ઓલો નિહાલભાઈ સોગાણીજીનો આવે છે, બરાબર, સમજો આપણે બપોરે જોવા ગયા 2:30 વાગે, કલાક એક ત્યાં આપણે વિતાવ્યા, ગુરુદેવશ્રીનું પછી 3:15-3 સ્વાધ્યાય ચાલે, અનાઉન્સમેન્ટ થયેલ છે કે ભાઈ 2:30 વાગે ચા તૈયાર હશે, અને આપણે 3:05 નિહાલભાઈ સોગાણીજીને હોલમાંથી બહાર આવ્યા, વચ્ચે કેટલો સમય છે? 5 મિનિટ, ચાનો લાલચો હશે એ ઓમ જશે, આલોચનાનો લાલચો હશે એ ઓમ જશે, જેને જેવો રંગ એને એવો, ભલે ને પછી 10 મિનિટનો સ્વાધ્યાય જાય એને શરમ બરમ કાંઈ છે ને, એને એ 10 મિનિટનો સ્વાધ્યાયની કિંમત ચા જેટલી લાગતી નથી। શું કીધું? હા એને એમ કે હું ચા જો નહીં પીવું ને તો માથું ઉછળે, એવો નિમિત્તનો પક્ષ એને પડેલો છે। તો આવા ખોટા સંસ્કાર નાખવા શા માટે? એ દેહને પપડાયા છે ને તે હવે ભોગવ। દર્શનભાઈ કેવો ભોગવો ખબર? તત્વની વિરાધના કરીને, આ સામાન્ય પાપ નથી, એ જે પાડેલી ટેવ તને ક્યાં લઈને કયા ખાડામાં લઈને ડૂબે છે તું વિચાર કર, તો તને સોનગઢથી પાછું ઘરે આવવાનું મન નહીં થાય। એક કપ ચાની ટેવ, શેની ટેવ? એક કપ ચાની ટેવ સાહેબ, પણ 5-6 મિનિટ નહીં, સવાલ 5 મિનિટનો નથી, સવાલ અનંતા ભવનો છે, સવાલ 10 મિનિટ આલોચનાનો સ્વાધ્યાય છૂટ્યું એનો છે। કા ઘરે રહેતા ચા પીધા નથી કોઈ દી? પણ આ જીવને આહાર સંજ્ઞા મારી નાખે છે, આહાર સંજ્ઞા મારી નાખે છે। એક કપ ચા નો પ્રેમ નહીં છૂટે તો થાળીનો પ્રેમ તો કેદી છૂટે? અરે આહાર સંજ્ઞાને છોડ,
આહાર સંજ્ઞાને છોડ અને અનાહારક સ્વભાવનો મહિમા લાવો, તો જ આપણી ક્રિયાઓમાં શિથિલતા ટળે અને શીલ સદાચાર પ્રગટ થાય. શીલની વાતો કરવાથી જીવનમાં શીલને પ્રગટ થાય. શું વિચારો છો ભાવના સુનામ ભારતીબેન, સમજાય છે? સદાચાર અને સંયમના ગીત ગાવાથી જીવનમાં સંયમ નહીં આવે, એનો આગ્રહ આપણા જીવનમાં હોવો જોઈએ. કા મારાથી 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન છૂટે? ગુરુદેવશ્રી સમજો કે હાજરી લેતા હોય અને ગાદી ઉપર બેઠા બેસતા વેતો જ હાજરી લેતા હોય એમ સમજો, કલ્પના કરો. ક્લાસ ટીચર હાજરી લે કે નહીં? હાજરી લેતા હોય. તમારી ગેરહાજરી પુરાણી હોય એ તો એવા સ્ટ્રિક્ટ ટીચર છે, હાજરી લીધા બાદ ક્લાસમાં તમને લેશે નહીં. કેટલું ગુમાવ્યો? હું ઘણી વાર 12th સ્ટાન્ડર્ડમાં શું કરું ખબર, ક્લાસમાં સાવ છેલ્લે હાજરી લઉં, બીજે 2-4 મોડા આવે. મને ખબર જ કે આ નાલાયક આવશે જ નહીં, એ મોડા જ આવે. હાજરી ક્લાસમાં જતા વેતા જ લઈ લઉં બીજે દિવસે. તો એ જ્યારે મોડા આવે ને ત્યારે શું કહે, સર અમને શું ખબર કે તમે તો હાજરી છેલ્લે લેવાના હતા એટલે અમે થોડાક 2 મિનિટ મોડા આવ્યા. ગુમાવો હવે, ગેરહાજરી બોલાશે, પનિશમેન્ટ ભોગવવાનું. અનુશાસન જીવનમાં નથી. આ નિશાળના છોકરાઓની વાત નથી, આપણી વાત કરીએ છીએ. ગુરુદેવ કહે છે જો બાયડી છોકરાને કારણે રાગ થાય છે એમ અમે જોતા નથી, આમ નક્કી કરે તો જોજો, અથતી ઇતિ સુધીનો લાભ. આમ નક્કી કરે તો એની પર્યાયની સ્વતંત્રતાની ખબર પડે. નંબર 1 લાભ. નંબર 1 શું કીધું? બાયડીને લીધે છોકરાને લીધે રાગ થયો એમ નથી, બરોબર? આમ નક્કી જો કરે તો એને પર્યાયની સ્વતંત્રતાની ખબર પડે. શેની સ્વતંત્રતાની ખબર પડી? પર્યાયની. તો હવે જોજો, દ્રવ્ય ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વરૂપ છે એની દ્રષ્ટિ થતા પર્યાયની સ્વતંત્રતા ખ્યાલમાં આવતા દ્રષ્ટિ ક્યાં ગઈ? અરે બોલો, દ્રવ્ય પર ગઈ. પર્યાય સ્વતંત્ર છે એમ ખ્યાલમાં આવતા દ્રષ્ટિ ક્યાં ગઈ? દ્રવ્ય પર ગઈ. અને દ્રવ્યની દ્રષ્ટિ થતા લાભ જુઓ, વિકારની રુચિ ટળે. અને વિકારની રુચિ ટળતા જ શું થાય? સમ્યક દર્શન થાય. એને શું કહેવાય? ધર્મ કહેવાય. ઠીક? નહીતર વાંચો બોલો. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી આ 4 લીટી યાદ રાખો, જીવન ધન્ય બની જશે. ધર્મ કેવું થાય, ધર્મ કેવું ન થાય, હા બધો સાર છે એમાં. નિમિત્ત પરથી કર્મ પરથી દ્રષ્ટિ કેવી રીતે હટવી જોઈએ, પર્યાયની સ્વતંત્રતા ઉપર કેવી રીતે જામવી જોઈએ, દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે થાય, વિકાર કેવી રીતે ટળે, હા આખું આ સિસ્ટમ છે, આ સોફ્ટવેર છે. સોફ્ટવેર આમ જ કામ કરશે, આ સ્ટેપ બાય સ્ટેપ જ કામ કરશે, આ સિવાય કામ નહીં કરે. આ 4 લીટી છે ને હમણાં જે વાંચ્યા, એના ઉપર તમે સરસ મજાનો આખો જિનાગમના આલોકમાં સાહિત્ય ભેગું કરો ને તો દુનિયાભરના શાસ્ત્રોમાં આના બધા સંદર્ભો મળી આવશે. આપણી દ્રષ્ટિ એવી જ છે. હા, જેમ મેં શરૂઆતમાં દાખલો આપ્યો, દીકરો થોડો ગડાયો કર્મી જાગ્યો હોય તો માના અભિમાનનો તો પાર જ ન મળે, બાપના તો કેવું જ શું. હા, કેટલો અભિમાન, કેટલો અભિમાન. ભણેલી ગણેલી સારી પુત્ર વધુ, એકનો એક દીકરો, અને ભણેલી ગણેલી એવી સારી વેલ એજ્યુકેટેડ, જેને કહીએ ને કે આમ સીએ કરેલી હોય અથવા સીએસ કરેલી હોય, ડૉક્ટરીનું ભણેલું હોય, બરાબર, અને ઘરમાં સમજો ઇસ્ત્રી માટે કપડાં આપતા ન હોય, પ્રેસ માટે કપડાં ન આપતા હોય, અને ઓલી આવેલી જે નાજુકડી નમણી ભણેલી ગણેલી એ પુત્ર હોવું સસરાના કપડાં પ્રેસ કરે, હા
तो ये ससरा तो आखा गाम में गणधर नी जेम दांडी पीटी पीटी ने कहे छोकरा नी बहू तो एटली बोलो तो रोज मारा कपड़ा प्रेस करीने आपे इने जराय काई छोच नथी एम बोलो ने समय सार खोली ने गाथा भणे छे ये तो अमे न भणता तो वो शू भणशे खरेखर तमने कहूँ छू तारा संयोग ने संसार ने पोषे एटले ही सारा हाँ तू जारे खाटलावश थईस ने त्यारे नमोकार मंत्र नहीं हंभळावे क्योंकि एने ज ना आवडतो होय अने ते आखी जिंदगी एने कोई दी शीखवाड्यो न होय रविंद्र भाई पंडित जी एक व्याख्यान में एक बहुत सरस बात करी सांभळजो बहुत जोरदार बात छे बधाए भगवत भाई गांठ बांधीने राखजो जे जीवो निर्मलाबेन तमे खास सांभळजो नाम लईने बोलू छू कि जे जीवो खावानू पीवानू रळवानू कपड़ा लत्ता दाग दागीना लोक व्यवहार हाँ व्यवहार एने सौथी पहलो महत्व आपे छे अन पछी तत्व स्वाध्याय धर्म एने साव समय रहे तो पछी छेले थाय तो थाय नहीं तो नहीं थाय एवी रीते जे जीवो हवे जो सांभळो शुं बोलू छू धर्म ने आखरो क्रम आखरो कहेवाय ने आखरी नो क्रम छेल्लो क्रम एटले छेल्ले मूके छे अने सौथी पहला बीजू बधुं व्यवहार पतावे छे बराबर कहे छे कि एने एवा कर्मो बंधाशे एवा माठा कर्मो बंधाय एने धर्म करवाना अनुकूल कर्मना उदय पण सौथी छेल्ले आवे शुं समझा हूँ विस्तार नहीं करूँ हाँ समझाए तो समझो आँखें पड़ल आया हो टाटिया होए जवाब दीदा होए पछी एने भगवान याद आवे कानना पड़दा बदा खोखला थई गया होए पछी एने गुरुदेवश्रीना प्रवचन सांभळवाना भाव हवे बापूजी तो बहु धर्ममां हवे रंगायेला छे हवे हवे कीधुं ने आखी जिंदगी के आखी जिंदगी में बीजा बदा हता ने काम भोग बंधन नो क्रम एमा रचा पचा था एने आखी जिंदगी छेल्लो क्रम कोने आप्यो तो धर्म ने आप्यो तो धर्म सांभळवा माटे जे सानुकूल पुण्यना उदय जोईए ए आखरे ज आवाना ने छेल्ला वर्ष बे वर्ष त्रण वर्ष थोड़क पोताना वडीलो ने आपणे जोईए आखी जिंदगी धंधो व्यापार धंधो व्यापार धंधो व्यापार पैसा 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 प्रवृत्ति प्रवृत्ति मजा देह छूटता पहला वरस बे वरस त्रण वरस एटला बधा धर्म 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 पण आवनार ने क्या अकल छे ए तो नमो अरंताणम नमो सिद्धाणम नमो आयर्याणम एटलो सांभळावे वधी वधीने रोज माळा करावे पण माळा आ माळा करवा जेवी के अंदरनी समयसारनी माळा फेरवा जेवी हाँ गुरुदेव श्री लालू भाई नो नाम लईने लखाणी सुना मूलजी भाई लखाणी ने मूलजी भाई बात करे ने बहु धर्म ना रंगे रंगायेला दीकराओ कहे कि बोलाओ डॉक्टर ने सगा वाला ने बोलाओ मूलजी भाई कहे कि नहीं ख्याल छे दर्शन भाई तमने आ इतिहास हाँ मम्मी साथे कोक वार सांभळजो बहु डिटेल ख्याल छे तमने आम तो नहीं अमारे डॉक्टरो न जोता અમારે કોઈ સાધરની બાધરમી નથી જોતા અમારે લાલુભાઈ ને બોલાવો સાધરમી હો નિકટ મેં નહીં આગળનું પછી ગાઉં પછી બોલીએ આપણે પહેલાં આનો અર્થ કરો સાધરમી હો નિકટ મેં જ્યારે તું ખાટલા વશ હોય ત્યારે પણ જીવનભર સાધરમી નિકટમાં હશે તો સુનિલભાઈ શાસ્ત્રીને તમે જીવનભર નહીં પૂછો ખાટલા વશ થાઓ ત્યારે પંડિતજીને બોલાવો પંડિતજીની પ્રતિજ્ઞા છે નહીં આવે પંડિતજીની પ્રતિજ્ઞા હોય કે નહીં હોય પણ ઓલા પુણ્યના પરમાણુની પ્રતિજ્ઞા છે મરતી વેળા નહીં આવે કોઈ જીવનભર જેને ન સાંભળ્યો હોય એ મરતી વેળા કોણ આવીને સમજાવે એને કેટલો ગજબનો નિયમ છે હા ક્યાં કહા જૈન સાહેબ
जिंदगी भर जिसने नहीं की, जीवन भर कभी न मंदिर आया, न सत्संग किया, न स्वाध्याय किया, अब मरघट की तैयारी है, अब कहते हैं पंडित जी को बुलाओ, थोड़ा तत्व सुनते हैं, सारी जिंदगी तो सुनी नहीं है, अब तत्व क्या समझ में आएगा। और बेटे भी इतने अपात्र होते हैं, बापू जी ना प्राण तो नमोकार मंत्र बोलता बोलता छूटिया, इन्हें समाधि मरण के बाद, इन्हें समाधि मरण नहीं के बाद, जे पंच परमेश जीओ पोताना स्वरूप मां लीन हता, ते स्वरूप नु जो घोलन थयु हसे तो एनु नाम समाधि मरण छे। फरीती वाला बन्ने राजकुमारों ने याद करूं, एपिसोड वाइज पिक्चर पूरी थाय, नाम बोलो, को बार भूले थी बोलता नहीं है आने सुमती राज बोलो तो हूँ समझो। दर्शन भाई एम कहे साहेब तमारा वाला शब्दों तो मम्मी ना मोड़ा में एवं गरी गया नहीं ना, मारू नाम भूली गई तो मैंने तो सुमती राज बोलती थी, हारू थयु ने। भरत कहे छे आर्यखंड में सौथी सुंदर समोषण छे, तो राजकुमार पूछे छे समोषरण नी सुंदरता सेनाती छे। भरत जवाब आपे छे तीर्थंकर आदिनाथ भगवान थी समोषरण सुंदर छे। वळी पाछो एक प्रश्न पूछो राजकुमार, आदिनाथ भगवान नी सुंदरता सेनाती छे कि पोताना अनादिनाथ थी आदिनाथ नी शोभा छे, શું સમજાણું? મંદિર સેનાથી શોભે? ભગવાનથી. મંદિર સેનાથી શોભે? ભગવાનથી. સાંભળજો, મંદિર ભગવાનથી શોભે. ભગવાન કહે છે અમે અંદરથી શોભીએ, મંદિરથી નહીં. હમ મંદિર સે નહીં, હમ તો અંદર સે શોભીએ. આપણને તો મંદિર નામ સાંભળતા જ ગલગલિયા થાય, બોલો અંદરનું તો દેખાતું જ નથી. મંદિર ભગવાનથી શોભે, પણ ભગવાન મંદિરથી નહીં, ભગવાન અંદરથી શોભે. ક્યાં આપણી પાસે આવી દ્રષ્ટિ? ખ્યાલમાં આવે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, કેટલો ગજબનો સિદ્ધાંત. એક ગાથામાં ટીકાની છેલ્લી ત્રણ ચાર લીટી આજે ગુરુદેવ શ્રી એ લીધી, ત્રણ ચાર લીટી. આવતીકાલે ભાવાર ચાલુ કરશે. અવગાહના, આગમની અવગાહના આને કહેવાય. એક એક શબ્દને ઘૂંટડે ઘૂંટડે પીવે, પાવે અને પીવે. પોતાના સ્વભાવથી જ ઉપજે છે, 426મો પ્રવચન. અહીં સુધી આવ્યું છે. આચાર્ય કહે છે કે દરેક આત્મા અને દરેક રજકણ એની વર્તમાન પર્યાયની ઉત્પત્તિ પોતાની સ્વભાવ પોતાના સ્વભાવથી જોવામાં આવે છે. ત્રીજી ગાથાને યાદ કર્યા, હિંમતભાઈનું નામ લઈને ચુંબન લીધું છે ને, અસ્પર્શ લીધું છે. સ્પર્શ નહીં, શું કીધું? અસ્પર્શ. અબદ્ધ સ્પષ્ટ શબ્દ છે ને, સાંભળો છો? 14મી 15મી ગાથામાં કયું શબ્દ છે? અબદ્ધ ને અસ્પષ્ટ. અહીંયા કહે છે કે અસ્પષ્ટ. બંધનની વાત તો કરો જ માં, અસ્પષ્ટ અસ્પૃશ્ય અડતો જ નથી એકબીજાને, એમ બરાબર. અસ્પર્શ શબ્દની વાત જો, શબ્દ ફેરવીને વધારે સ્પષ્ટ કર્યું છે. ત્રીજી ગાથા સાથે ગુરુદેવ એની સંધિ જોડીને બધી વાત કરે છે. ચલો, આજે વ્યાખ્યાન જ્યારે ચાલુ થયું ને, ત્યારે રાત્રિની ચર્ચામાં ચાર મૂર્ખાઓની વાત આવી હશે. અને ચાર મૂર્ખાઓ કોણ ખબર? એક હતો જ્યોતિષ. હું બધું વાંચીને નહીં બતાવું, તમારી જો હિંમત હોય અને સમય હોય તો વાંચજો. ચાર પાંચ પાના સુધી સ્ટોરી આજે ચલાવી છે. પહેલો હતો જ્યોતિષી,
બીજો છે વ્યાકરણ આચાર્ય કહેવાય, વ્યાકરણ ભણેલો, બરાબર, ચલો ઘી ઢોળી દીધો, કોણ કોના આધારે છે એમ વિચારતા. ત્રીજો છે એક ન્યાયને જાણનારા, ન્યાયાચાર. ચોથો છે અકાળ કાળને સમજનારા, કાળવાદી જેને કહીએ આપણે, જે સમય થાય તે સમય થવો જોઈએ. આ ચાર મૂર્ખાઓની બધી વાત, પણ વાત કરતાં કરતાં સિદ્ધાંત ગુરુદેવશ્રી સમજાવતા ગયા છે, બરાબર. એક તો ફ્લુએન્ટલી આમાં જે સ્ટોરી ચાલી છે ને, શાંતિથી કાઢવા જેવી, વાંચવા જેવી, સમજવા જેવી છે. જો 107 નંબરના પાનેથી વાત ગુરુદેવશ્રીએ શરૂ કરી, જ્યોતિષી એમ કરીને, ચાર મૂર્ખ વિદ્વાન એમ કરીને છે, મળ્યો ખીચડીનો દાખલો આપ્યો, ત્યાંથી શરૂ કરી ક્રમબદ્ધ પર્યાયની વગેરે વાત. તો એ નિમિત્ત પ્રધાની જે હતો ને એની વાત, નિમિત્તની પ્રધાનતાની દ્રષ્ટિ જેને હોય, બળદ અને ગાડું. પછી બીજા વિદ્વાનની વાત કરી, 108 નંબરના પાને બીજો ખીચડીવાળો ક્રમબદ્ધ માનનારો, એ ખતબદ્ધ ખતબદ્ધ થવા માંડી ને, વ્યાકરણી હતો એટલે વ્યાકરણ આચાર્ય. ત્રીજો હતો 109 નંબરના પાને ન્યાયાચાર્ય, જો બોલ્યા છે જે કાળે થવું જોઈએ કાળે, એમાં ને એમાં. પછી ચોથો એ અકાળ મરણવાળી વાત વગેરે બધી લીધી. આ બહુ સરસ સ્ટોરી છે. આમાં નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન, વસ્તુની મર્યાદા બધી એમાં વાત ખૂબ ખૂબ સ્પષ્ટ થઈને આવી છે. તો આમાં જો એક ચાલેલો દાખલો, બળદ ગાડો. બળદે ગાડાને ખેંચ્યું એમ છે નહીં, અને ગાડું જે ખેંચાયેલું છે બળદને લીધે ખેંચાણું છે એમ નહીં. અરે બળદ ગાડાના પૈડા એ ઓલા જમીનને અડ્યા જ નથી. સમજો કે આ જે પ્રવચન છે ને, આ જે વ્યાખ્યાન છે ભગવતભાઈ, આનું મેકેનિઝમ શું છે? સંયોગમાં સ્વભાવને જુઓ. સંયોગમાં સ્વભાવને જુઓ. વ્યવહારે નિમિત્ત નૈમિત્તિક અને કર્તા કર્મ સંબંધમાં, વ્યવહારે નિમિત્ત નૈમિત્તિક અને કર્તા કર્મ સંબંધમાં પરમાર્થે સહજ જ્ઞાતાગ્નિ ભાવ જુઓ. આટલા આ પ્રકરણનો સાર એટલો છે. અજ્ઞાની એવી દ્રષ્ટિ છે નહીં, અને જ્ઞાનીને આ સિવાય બીજું કાંઈ એમાં દેખાતું નથી, બરાબર. આટલો સાર છે. 108 નંબરના પાને જો મુમુક્ષુ કરીને છે એ ફકરામાં, ફકરો જ્યાં પૂરું થાય છે ને ત્યાં હજી પંડિતો કેટલાક વાતો કરે છે. છોટાભાઈ આ બધા સંસ્કૃત ભણેલા હોય ને એટલે માથાકૂટ એમ. અનુભવ પ્રધાન વાત છે, અનુભવથી જાણો, બરાબર. થોડીક અકાળ મરણ અંગેની વાત ગુરુદેવશ્રી બોલે એમના શબ્દોમાં જ આપણે વાંચીએ. 109 નંબરનું પાનું ન્યાયાચારવાળી વાત કરીને એમાં 4-5 લીટી પછી જો અકાળે મૃત્યુ થાય છે એવા નિમિત્તો આવે તો અકાળે દેહ છૂટી જાય, અને અકાળે એટલે કર્મની ઉદીરણા. જો અકાળે નહીં માનો તો કર્મની ઉદીરણા અકાળે કરીને મોક્ષ નહીં થાય. આ જે આત્માનો જ્યારે કેવળ ઉત્પત્તિ અને મોક્ષ સિદ્ધ પર્યાયનો ઉત્પાદ છે એને અહીં કહી છે, કહે છે નિમિત્ત ભૂતથી તે ઉત્પાદને દેખતા નથી. મળ્યું બધા એને? કર્મની ઉદીરણાનો કાળ એનો જે છે એના ઉત્પાદકમાં આનો ઉત્પાદક નથી, અને આના ઉત્પાદકમાં એનો ઉત્પાદક નથી. એટલે કેવળ જ્ઞાન અને કર્મ, કર્મના જવાથી કેવળ જ્ઞાન થયું છે એમ નથી. કર્મોની નિરપેક્ષતા જુઓ એમ, બરાબર. લાકડાનો દાખલો, પંચકલ્યાણકની વાત. 110 નંબરના પાનામાં પહેલો ફકરો જ્યાં પૂરું થાય ત્યારે ગુરુદેવ પૂછે છે શું હશે આમાં, ભગવાન શું, ભૂપતભાઈ શું બોલ્યા ખબર? ભગવાનની ભૂલ હશે કે આ લોકોની ભૂલ હશે? બોલો, ભગવાન ભૂલ્યા હશે આવું કહેવામાં? અરે ઊંધાઈ તો જગતના અભિપ્રાયમાં છે. હા, ભૂલાની ખડકીમાં ચડી ગયેલો છે ને, ખીચડી અને અકાળ કીધું એમ. આ
काल मृत्युनो ज हजी आगळ बहु सरस विषय लीधुं छे। श्रेणिक राजा ना एक वृत्तांत संदर्भ में समझवा जेवुं छे। नीचे श्रेणिक राजा नरक नो आयुष बांधेलू, हवे ए तो क्षायिक छे ने, तीर्थंकर गोत्र बांधेलू छे ने, भविष्य में तीर्थंकर थवाना, तो एने कहीं नरक में जवानो भाव होय, समझो मारी तरफ न ज होय ने, हूँ तमने पूछू छू, आगळनी लीटी जोया विना कहेजो। अरे एमां हूँ छे, नरके जवानो होनहार हसे तो नरके जवाना भाव थाय, પોઈન્ટ સમજાણો। આગળની હું લીટી વાંચું છું, પછી હું એક વાત કરું છું, સાંભળો। એ કર્મ નરકમાં લઈ ગયો એમ કહે છે, બોલો, એને કાંઈ ભાવ થાય? એ તો કર્મ લઈ ગયા એને, એવું છે? તમને અહીંયા સ્વાધ્યાયમાં કોણ લઈને આવ્યો છે? સાહેબ, જૈન સાહેબ, આપકી ગાડી લેકે આવીએ કે આપકે કર્મ લેકે આયે કે આપ આયે? ન ગાડી લાઈ હૈ, ન કર્મ લાયે હૈ, ન આપ આયે હૈ, क्योंकि आपका मन तो लगता नहीं है, इसलिए आप आए ही नहीं। पॉइंट समझाणो। आपका उपयोग तो लगता नहीं है, रुचि तो है नहीं, इसलिए आप तो आए ही नहीं है। ये तो सहज कर्मों ने लेके आए, व्यवहार से कहने की बात है। और धर्म द्रव्य बेचारा, सारी जिंदगी आपके गमन में निमित्त हो रहा है, न धर्म द्रव्य लाया है, न कर्म लाए हैं, न आप लाए हैं। होना है सो निश्चित है, केवल ज्ञानी ने, है ना? लोक व्यवहार में बोलने की भाषा कैसी? अरे साहब, पूर्व कर्म है इसीलिए तो ये सब हमें मिला है। किसने कहा? कर्मों से मिलता नहीं है, पुरुषार्थ से मिलता है। कर्मों से तो संयोग मिलते हैं, पुरुषार्थ से तो स्वभाव मिलता है। ओहो, पंडित साहब, ये तो हमने सोचा ही नहीं, हाँ जिंदगी भर सोचा ही नहीं। स्वभाव पुरुषार्थ से मिलता है और पुरुषार्थ से स्वभाव ही मिलता है, संयोग नहीं मिलते हैं। कर्म का निमित्त नैमित्तिक संबंध कर्मों में है, संयोगों में। कर्म का निमित्त नैमित्तिक संबंध संयोगों में, स्वभाव में नहीं है। स्वभाव के साथ निमित्त नैमित्तिक संबंध पुरुषार्थ से है। કેટલું સમજાણું આમાં? પુરુષાર્થનો સંબંધ સ્વભાવ સાથે છે, સ્વરૂપની રચના કરે એને વેદી કહેવાય, સંયોગો તો કર્મોથી મળે। એ કઈ ઠેકાણે મારે જવું? હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધની બધી વાત પછી આગળ કેવળ જ્ઞાનનો જ દાખલો આપીને બહુ સરસ ઉદ્દેશથી સમજાવ્યા છે। પ્રવચન સાર 192 નંબરની ગાથા, બહુ અલૌકિક શબ્દો છે। તન નિમિત્ત જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ, એ આખું જો પાનું જે છે ને 192 નંબરની ગાથા, એના અંગે સમજાવ્યા છે। 112 નંબરનું પાનું, એક પર્યાય અને એક પર્યાયમાં બે ધારા, ગુરુદેવશ્રીના શબ્દોમાં બે ભાગ, પર્યાય એક પણ એના બે ભાગ, એ એક બહુ સરસ ન્યાય આજે બતાવ્યા। બે પર્યાય નહીં, પર્યાય એક જ, નિર્મળ પર્યાયનો અંશ એ સ્વદ્રવ્યને આશ્રય થયેલી, મોક્ષનું કારણ અને મલિન પર્યાય પુણ્યપાપનો વિકલ્પ એ નિમિત્તને લક્ષ્ય થયેલો, પણ નિમિત્ત ભૂત છે માટે થયેલો એમ નથી। પકડાય છે વાત? હા, પછીનો એક વાક્ય જો બહુ સરસ બોલે, જ્ઞાનીને તે કર્મ પ્રધાનથી છે અને અજ્ઞાનીને ઊંધા પુરુષાર્થથી છે। શું કીધું ખબર? જ્ઞાની કર્મોદયને લીધે દુઃખી છે એમ કહેવાય, અને અજ્ઞાની પુરુષાર્થની ઊંધાઈને લીધે દુઃખી છે એમ કહેવાય કહેવાય એમ છે નહીં। જ્ઞાની પણ દુઃખી છે કર્મોને લીધે નહીં, પોતાની નબળાઈને લીધે, પુરુષાર્થની કમજોરીને લીધે। શું સમજાણું ન્યાયમાં? ઉદયશ્રીના વાક્યો બહુ અકળ હોય છે, એમાં આગમની ઊંડી ગુફાઓ છુપાયેલી હોય છે। બળજોરીનો અર્થ નીચે કરેલો છે, એક એક પર્યાયના બબ્બે વિભાગનો વિવેક, જ્ઞાનધારા કર્મધારા બધા આપણે બરાબર ખ્યાલમાં લેવા જોઈએ। જો 113 નંબરનું પાનું જો નીચે,
આ બધો સિદ્ધાંત મે કયો એને સરવાળો તો આ છે શું છે કે ઓલા અકાળમાં આવ્યો ને ઓલાનો પછી શું રહ્યું બાકી ચોથો એક ઓલા ચાર વિદ્વાનોમાં ચોથો અહીંયા આવ્યો છું એટલે ચાર પાંચ પાનામાં વાર્તા બધી હાલી એક નીચે જો ક્રિયાકાંડી જીવનો અહમને સમજાવ્યા 113 નંબરના પાને સાવ નીચે પછી હું ઉપરનો ફકરો પણ તમને કહું છું હમણાં શ્રી કૃષ્ણનો જે દાખલો આપ્યો છે ને એ જે ઉપર જે કહ્યું છે ને બહુ સરસ વાત છે એ હું હમણાં આપ સૌને તરત જ વાંચીને બતાવીશ શ્રી કૃષ્ણ રાજા નરકનો આયુષ્ય બાંધેલું કરીને જે છે એ બહુ સરસ પ્રકરણ છે જો જો અહીંયા જો પ્રકરણ નીચે સાવ નીચે આત્માની પર્યાય આત્માથી તે અત્યારે અને સિદ્ધે બધે એક જ વાત એ નાખ્યું છે ને તો સમજે છે કે આ શરીર હોય તો આ બધું થાય આ શરીર હોય તો કામ થાય પણ શરીરની પર્યાય જે આમ આમ થાય હલવું ચાલવું પૂજા ભક્તિ હો હા નિર્મલાબેન આ રવિવારની યાત્રાની યાદ કરે છે બધે ઓહો હો હો રોપ વે આ હા 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 રોપ વે શું કીધું આ હા જો પૂજા ભક્તિ હો હા શું નામ ભૂપતભાઈ આ હો હામાં છે ને મોહના બધા ચાળા છુપાયેલા છે શું કીધું ચલાવે આ હો હામાં શું છુપાયેલા છે જગતના બધા મોહના ચાળા છુપાયેલા છે અમે કરીએ છીએ અમારી ફરજ છે અમે કરીએ તો જ થાય એ હો હામાં જગતના મોહના ચાળા લ્યો એને તો સમજે છે કે આ શરીર હોય તો આ બધું થાય હાલવું ચાલવું પૂજા ભક્તિ હો હા એ તો શરીરના પર્યાયનો ઉત્પાદ છે મળ્યું બધા એને પાના ઉપર જીવની ઈચ્છા છે માટે આ શરીરના પર્યાયનું ઉત્પાદ આમ થાય પૂજા કાળે આમ થાય જો પૂજા કાળે આમ થાય સ્વાહા શું કહેવાય અષ્ટદ્રવ્ય કે જે પર્યાયનો આમ ઉત્પાદ થાય છે તે સમયે રજકણનો તે જ ઉત્પાદ અમને જોવામાં આવે છે જીવની ઈચ્છાને કારણે આ ઉત્પાદ છે એમ જોવામાં આવતો જો ઘણીવાર આપણે ત્યાં સામાજિક મોટા મોટા કાર્યક્રમો થાય ને કોઈ પણ આમ લાગણીવાળા બહેનો કહેતા હોય છે એ તો લાગણી છે એટલે બિચારા કહેતા હોય લાગણી એની જગ્યા છે પણ એવું કહેતા હોય પંડિતજી શું સરસ પૂજા વિધાનમાં વિધાનનું સમાપન જે થયું ને બધા જે એક સાથે સ્વાહા બોલતા હતા ને મંદિર ગૂંજતું હતું કોના બોલાવડાવવામાંથી બોલાવડાવવાથી બોલ્યા બધા પંડિતજીના બોલાવવાથી એમ સમજો ને 66 દિવસ સુધી ભગવાન મહાવીર સ્વામીની વાણી નહોતી કરી પછી ખરી ને એમાં વર્ષ દી સુધી સ્વાહાની વાણી નહોતી ખરી બધાયના શ્રીમુખીથી અને જ્યારે સમાપનનો કાર્યક્રમ આવ્યો સત્ય જાતાય નમઃ સ્વાહા અરહત જાતાય નમઃ સ્વાહા ઓમ રીમ અરહમ અસી આવસા સર્વ શાંતિ ગુરુગુરુ બધા એક હારે બોલો સ્વાહા હું તમને કહેતો નથી બોલવા માટે મંદિરમાં બરાબર હવે સાથે સ્વાહા બોલવાથી તો સાથે સિદ્ધ થવાના છો એક વાત સાથે સિદ્ધ થવાનો કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ જીનવાણીમાં છે રાજા રાણા છત્રપતિ હાથીન કે અસવાર સબકો જાના એક દિન અપની અપની બાર મરના લખ્યું છે એમાં હું મરના નથી બોલતો મરના સબકો એમ લખ્યું છે ને જાના સબકો મુક્તિ અપની અપની બાર એમાં તને વસ્તુ સ્વરૂપ કેમ નથી દેખાતા એક હારે બધા એમ હાથ ઊંચા કરીને તાળી વગાડ્યા ગજબ તમારે માઇક પરનો કમાન્ડ માનવો પડે એટલે તો આત્માનો કમાન્ડ છૂટી ગયેલો છે શું કીધું આ માઇકનો કમાન્ડ છે ને એ માઇકનો જે કમાન્ડ છે ને તને મંચ મળશે હારે માઇક પણ મળશે અને માળા તો તૈયાર જ છે
હા, મને એક બેને ગઈકાલે એક બહુ સરસ વિચાર મોકલા, બહુ આનંદ આવ્યો વાંચીને. આનંદ એટલે આમ 10-20 વખત વાંચવાનું મન થયું. જો તમે લોકો સ્ક્રીન ઉપર આવે છે ને, જોજો આમાં નથી આવતું બધું, શાસ્ત્ર વગેરે નહોતો આવ્યો આમાં, કેમ નહોતો આવ્યો? જો હું આપને એમ કહેવા માંગુ છું, સંજયભાઈ જોયો તો આ સ્ક્રીન ઉપર કેમ નથી આવતો? પ્રયત્ન કરો, જો આવી જાય તો. જો આ વાક્ય છે, કદાચ મોબાઈલ તમારી પાસે હશે તો જોજો. શ્રદ્ધા સે જ્ઞાન, નમ્રતા સે માન, માન એટલે સન્માન. શ્રદ્ધા સે જ્ઞાન. જૈન સાહેબ, શાસ્ત્રો કો પઢને સે જ્ઞાન નહીં આતા હૈ, શ્રદ્ધા હો તો જ્ઞાન આતા હૈ. શ્રદ્ધા સે જ્ઞાન, નમ્રતા સે માન સન્માન, ઓર યોગ્યતા સે સ્થાન મિલતા હૈ. યહ તીનો મિલ જાય તો વ્યક્તિ કો હર જગહ સન્માન મિલતા હૈ. સન્માન કે ભૂખો કો સન્માન નહીં મિલતા હૈ. હીરા મુખ સે ના કહે લાખ હમારો મોલ. કંઈક આવડતવાળા બનો, તત્વની દૃષ્ટિવાળા બનો એમ કહે છે. હા, તો આવો આ બહુ અદ્ભુત ગુરુદેવશ્રીનો વ્યાખ્યાન. એ કર્ણાદ યોગનો સિદ્ધાંત, એમાં 2 ગુણ અને 4 ગુણવાળો દ્વ્યધિકાદિ ગુણાનામતુ એનો નિયમ ગુરુદેવશ્રી આજે સમજાય. ધરતીકંપનો દાખલો ગઈકાલના પ્રવચનમાં આવ્યો હતો, એની વાત આજે ફરીથી આવી. દયાભાવ અંગે અત્યંત સૂક્ષ્મ ચિંતન ગુરુદેવશ્રીના આમાં આવેલા છે, બરાબર. અને પછી જે એક બહુ અદ્ભુત વાક્ય ગુરુદેવશ્રીને આવ્યો, એ વાક્ય સાથે આપણે વિરામ લઈશું. ધ્યાન ગયું જ હોય તમારું સૌનું, આ વાક્ય ઉપર ધ્યાન ગયું હતું બધાને? 15મો ભાગ ચાલે છે ને અત્યારે આપણો, એમાં 117મા પાને એક વાક્ય આવ્યું છે, જો આ સ્ક્રીન ઉપર છે. કયું વાક્ય ખબર? કયું વાક્ય કીધું? ગુરુદેવ બોલે છે શું કે ભાઈ, જીવનમાં જો તમારે બનવું હોય, શું બનવું હોય? ભગવાન જો બનવું હોય. સંજયભાઈ, એ સંજયભાઈ, ભગવાનની વાત માને તો ભગવાન થઈ જાય. ઓકે, કાંઈ વાંધો નહીં. શું કીધું? ભગવાનની વાત માને તો ભગવાન થઈ જાય. સેમાં બોલો, ઝડપથી બોલો, શું લખ્યું છે બોલો, ગોતો વાક્ય ગોતો તમારી પાસે. શ્રદ્ધામાં 117મા પાને છે તમારી પાસે જે શાસ્ત્ર છે એમાં છે, ભગવાનની વાત માને તો ભગવાન થઈ જાય શ્રદ્ધામાં. હા, સમજાય છે? સાક્ષાત નૈના અભિપ્રાયે કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે. એ વાત છે આ, ભગવાનની વાત જો માને તો ભગવાન થઈ જાય શ્રદ્ધામાં. બહુ ઊંચી અને બહુ માર્મિક વાત. આ વાત એવી છે જે મેં રાત્રે ગઈકાલે સ્વાધ્યાયમાં કીધું હતું, સર્વજ્ઞની સિદ્ધિ. વસ્તુ સ્વરૂપમાં તો તું કર કે નહીં કર, પણ તારી શ્રદ્ધામાં સર્વજ્ઞતાની સિદ્ધિ થવી. પહેલા તો હા પાડ અંદરમાં કે હા, સર્વજ્ઞ ભગવાન છે. આ વાક્ય સાથે આપણે વિરામ. ઓમ નમઃ સિદ્ધિ. જપો દિન રેન, જો તેરી
शरणा गहे सुपावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोका लोक सोवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा।